નમસ્તે જ્ઞાનમંજરી મોડેલ્સકોલ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. બાળમિત્રો, આપણે ધોરણ બીજું તારીખ 11-12-20 અને વિષય ગણિત, એમ આપણે કયું ચેપ્ટર જોઈએ છીએ? પ્રકરણ 6. પગની છાપ, એમ આપણે સ્વાધ્યાય પોથીમાં પાના નંબર 67 જોઈએ. એમાં પ્રશ્ન 8 ની આપણે સૂચના વાંચીએ. નીચેની તમે જોયેલી વસ્તુઓને સફેદ કોરા કાગળ પર મૂકી તેની કિનારી પર પેન્સિલ ફેરવતા કયો આકાર મળશે? વસ્તુઓના નામને તે નાકા સાથે જોડો. આમાં જો આપણે જે વસ્તુ છે એ વસ્તુને નાકાના આકાર સાથે જોડવાની છે. હું તમને આકાર કોઈ દઉં છું, છે કેટલી જમીની સામે તમારે જોડતું જવાનું છે. આ ત્રિકોણ છે, પછી આ ચોરસ, આ લંબચોરસ અને આ ગોળ. તો એમાં જો ગ્લાસ પેલું શું આપ્યું છે? ગ્લાસ સાપસીડીનો પાસો. બોટલ નું ઢાંકણું. જો આ છે આપણે બોટલનું ઢાંકણ, તો બોટલનું ઢાંકણ કેવું થાય? જો અહીં દોરી બતાવું તમને, જો આમ રાખ્યું મેં, જો એનું ચિત્ર કેવું બને છે, કેવું થયું? ગોળ. આ બોટલનું ઢાંકણ છે, કેવું છે? ગોળ. તેને સેના સુધી વડે આપણે આ ગોળ સાથે જોઈન્ટ કરવાનું. પછી પોસ્ટ કાર્ડ ચોરસ, લંબચોરસ હોય, સીડી અને ડીવીડી બધાએ જોઈ જ હશે. ડીવીડી ને સીડી કેવી હોય? ગોળ. તો એને અહીંયા ગોળ સાથે જોડવાનું. ત્યાર પછી જુઓ બાળમિત્રો શું છે. હવે હું તમને છે ને નામ બોલતી જશે, આ તમારા આકારો સાથે જે નામ બોલું છું જોડતા જવાનું રહેશે. બરાબર બાળમિત્રો, જો હેંગર, આપણે જે કપડા મૂકીએ છીએ એ હેંગર કેવી હોય? ત્રિકોણ. હેંગર લખ્યું છે ને, એ ત્રિકોણ સાથે જોડો. ત્યાર પછી માચિસ બોક્સ, આપણે જે માચિસ બોક્સ જે છે દીવાસળીનું બોક્સ, એને આપણે લંબચોરસ સાથે જોડવાની સાથે જોડો. ત્યાર પછી સાપસીડીનું બોર્ડ, આપણે બધા સાપસીડી બહુ રમીએ છીએ, કેવી હોય છે? ચોરસ. તો આને ચોરસ સાથે જોડો. જો હું નામ લખી દઉં છું એટલે તમારે જોડવાના જ રહે. આને ત્રિકોણ, ચોરસ, લંબચોરસ અને ગોળ. ત્યાર પછી નાનો અરીસો, તો નાનો અરીસો કેવો હોય? ચોરસ. તો એને ચોરસ સાથે જોડો. પછી બંગડી, તો બંગડી કેવી હોય? જો આ છે એ બંગડી છે, હું તમને મારી જ બતાવું છું. આ કેવી છે બંગડી? કેવી છે, કેવી દેખાય છે બાળ મિત્રો? ગો. તો એને શેની સાથે જોડીએ? ગોળ સાથે જોડો. ત્યાર પછી ડસ્ટર કેવું હોય? લંબચોરસ. તો એને લંબચોરસ સાથે જોડો.
પછી ચોક બોક્સ પણ ચોરસ હોય તો ચોક બોક્સ છે એને આપણે ચોરસ સાથે જોડવાનું છે હાથ રૂમાલ ચોરસ હોય એને ચોરસ સાથે જોડો નોટબુક નું પેજ કેવું હોય આ છે પેજ આ કેવું દેખાય છે ચોરસ દેખાય છે લંબચોરસ દેખાય છે લંબચોરસ એને ની સાથે જોડો પછી બિસ્કિટ તો બિસ્કિટ કેવું હોય લંબચોરસ અને લંબચોરસ સાથે જોડો ધજા ત્રિકોણ હોય તો ધજાને ત્રિકોણ સાથે જોડો પછી વાટકો તો વાટકો ગોળ હોય તો એને અહીંયા ગોળ સાથે જોઈન કરો પછી ચાંદલો ચાંદલો પણ ગોળ હોય ચાંદલા તો અલગ અલગ ઘણી ડિઝાઇનમાં આવે પણ વધારે ગોળ ચાંદલા હોય એટલે એને ગોળ સાથે જોડો રૂપિયાનો સિક્કો તો તમે બધાએ જોયો જ હશે કેવો હોય બાળ મિત્રો ગોળ તો એને આપણે ગોળ સાથે જોડો લબ્બર લંબચોરસ હોય તો એને આપણે લંબચોરસ સાથે જોડો ફૂટપટ્ટી તો ફૂટપટ્ટી પણ લંબચોરસ હોય મોબાઈલ ફોન પણ કેવો હોય લંબચોરસ એ પણ આપણે બધાએ જોયેલો જ છે નાસ્તાનો ડબ્બો નાસ્તાના ડબ્બા તો અલગ અલગ ઘણા આવે ગોળમાં આવે ચોરસમાં આવે લંબચોરસમાં આવે આપણે પણ લંબચોરસ સાથે જોડવાનું છે પછી ચેસ બોર્ડ ઈ ચોરસ સાથે જોડો ઈ લંબચોરસ સાથે અને 10 ની નોટ પણ લંબચોરસ સાથે 10 ની નોટ છે કેવી હોય આમ હોય ને 10 ની નોટ ચોરસ આકારમાં હોય તેને પણ તમારે લંબચોરસ સાથે જોડવાનું છે ત્યાર પછી પાના નંબર 68 પાછળ જો હતું શું છે સૂચના મુજબ કરો જો આમાં તમારે સૂચના મુજબ કરવાનું છે શું કહે છે જો પહેલા તો ચાર ચિત્ર આપ્યા છે બે છોકરીઓના છે અને બે છોકરાના છે તેમાં પ્રથમ ચિત્રમાં શું કહે છે ચોરસ આકારથી ચશ્મા બનાવો પહેલું ચિત્ર છોકરીનું છે તેમાં ચોરસ આકારના ચશ્મા બનાવવાના છે પછી બીજા ચિત્રમાં ત્રિકોણ આકારથી મૂછ બનાવો કેવા આકારથી કીધું છે ત્રિકોણ આકારથી મૂછ બનાવો પછી ત્રીજા ચિત્રમાં ગોળ આકારથી મો બનાવો પછી ચોથા ચિત્રમાં ચોરસ આકારથી ચિત્ર બનાવો જો આ પ્રવૃત્તિ જે છે તમારું ચિત્ર દોરેલા છે એ ચિત્રમાં તમારે એનું ફરજ દોરવાનું છે એટલે આ તમારે તમારા ઘરેથી કરવાનું છે આ તમને હોમવર્કમાં પછી નીચે પણ પ્રિયાને નવરાત્રીમાં ગરબા ગાવા જવું છે બાજુમાં આપેલા ઘરેણાથી તેને તૈયાર કરો તો જો આમાંથી તમને કોઈ પણ હાર ગમે એને અહીંયા ગળે દોરવાનું છે આ જો દોરેલી તો આપણે તૈયાર જ આપી છે પ્રિયામાં અહીંયા બાજુમાં ઘરેણા બધા અલગ અલગ આપ્યા છે હાર પછી બુટિયા હાથમાં પહેરવાના કડા તો આપણને જે યોગ્ય લાગે એ આપણે અહીંયા દોરવાના રહેશે એટલે પાના નંબર 68 જે છે સ્વાકોથી એ તમારે ઘરેથી જ કરવાનું છે હોમવર્કમાં પછી પાના નંબર 69 માં ચિત્રમાં સૂચના મુજબ વસ્તુઓ દોરો જો બે ચિત્ર છે એક છોકરીનું છે અને એક છોકરીની મમ્મી એવા બે ચિત્ર આપણને આપ્યા છે એમાં શું આપણને સૂચના કહે છે છોકરી અને મમ્મી ખુરશી ઉપર બેઠેલા છે છોકરી વાર્તાનું પુસ્તક વાંચે છે આમાં શું છે જે ચિત્ર ખૂટે છે એ ચિત્ર આપણે દોરવાના છે મમ્મી છાપું વાંચે છે છોકરી અને મમ્મી ટેબલની સામ સામે બેઠેલા છે મમ્મીની ખુરશીની બાજુમાં એક કચરા ડોકળી પડેલી છે ટેબલ ઉપર ફળો ભરેલો વાડકો છે છોકરીની ખુરશીની બાજુમાં ફૂલદાની પડેલી છે તો આમાં આપણે ચિત્રમાં જે વસ્તુઓ દોરવાની છે સૂચના મુજબ દોરવાની છે પાના નંબર 68 ને 69 આ બે હું તમને હોમવર્કમાં આપું છું હવે આપણે આવ્યા છીએ આકાર ગણો લખો તથા ચિત્રમાં રંગ પૂરો તો હું તમને આકાર ગણીને લખાવી દઉં છું જવાબ પણ રંગ તમારે પૂરવાના રહેશે Thank you.
प्रश्न 12 पाना नंबर 70 શું છે પહેલું આપણે આકાર ગણવાના છે લખવાના છે અને તમારે ચિત્રમાં રંગ પણ પૂરવાનો છે જો તમને ઉપર આપ્યું છે હું ચિત્ર નથી દોરતી પણ આકાર દોરું છું ને આપણે આકાર ગણી અને તમને હું જવાબ લખાવું છું બરાબર ચિત્ર તો તમને તમારી સ્વાપોથીમાં આપેલું જ છે તો આપણે હવે ચિત્ર દોરીને આપણે લખીએ છીએ જો ગોળ પછી ચોરસ લંબચોરસ જો હવે આપણે આ ચિત્રમાં ગણવાનું રહેશે તો પહેલા શું ત્રિકોણ છે તો ત્રિકોણ પહેલા ગણી લઈએ કેટલા થાય છે એક ત્રિકોણ જો ઉપર આપણને એક જ બતાય છે આખા ચિત્રમાં આપણને એક જ ત્રિકોણ બતાય છે એટલે અહીંયા આપણે જો આ રીતનું છે પાછું આમ છે આપણે આ નીચે જવાબ લખવાના છે છે ને તમારા બુકમાં ત્યાં જ આપેલું છે ત્યાં એક લખો ત્યાર પછી આપણને ગોળ આપ્યા છે તો ગોળ આપણે ગણીએ કેટલા છે 1 2 3 4 5 6 7 8 9 10 અને 11 કેટલા ગોળ આપ્યા છે 11 તો અહીંયા લખો 11 ત્યાર પછી ચોરસ તો ચોરસ કેટલા આપ્યા છે 1 2 3 4 ને 5 તો અહીંયા લખીએ 5 હવે લંબચોરસ જોઈએ 1 2 3 4 5 6 ને 7 લંબચોરસ કેટલા છે બાળમિત્રો 7 તો અહીંયા આપણે લખીએ 7 જો આ થઈ ગયું હવે બાળમિત્રો નીચે જોઈએ બીજું ચિત્ર જોઈએ અને આપણે લખીએ બીજા ચિત્રમાં પણ એ જ રીતના છે એમાં કેવું ચિત્ર આવ્યું છે પનિહાલ પર્વત છે પક્ષી છે સૂરજ છે અને એક ઘર પણ દોરેલું છે બાજુમાં છે ને બાળમિત્રો તમે જો તો તમારી સ્વામાં દેખાય છે સુંદર મજાનું ચિત્ર તો હવે આપણે એ જોઈ લઈએ દોરવું પડશે કે નહીં તે દોરીને બતાવું જો આપણે ગણીએ ચિત્ર જો આ રીતના છે છે ને આ કયું ચિત્ર બને આ કયો આકાર થાય છે અહીંયા ત્રિકોણ પછી આ પક્ષી આવ્યા છે તમને ત્રણ પછી સૂરજ દોરેલો છે પછી નીચે જો તુલસીનો ક્યારા જેવું દોરેલું છે ચોરસ છે પછી શું છે ગોળ આપ્યા છે ત્રણ પછી પાંદડા દોરેલા છે તમારે પણ આ રીતના ચિત્ર દોરતા શીખવાનું છે અંતરની સાથે સાથે ગમત પણ શીખવાની જો આપણે આવા ભૂમ ચિત્ર તો બહુ દોરીએ છીએ કેમ લંબચોરસ થયું કહેવાય શેનો જવાબ શું આવશે જો ગોળ ચોરસ ત્રિકોણ અને લંબચોરસ જો હવે આપણે ગણતરી કરીએ પહેલા ગોળ કેટલા છે જોઈ લઈએ તો જો ગોળ માં તો એક આ
પછી 2 3 4 એટલે ગોળ કેટલા છે 4 પછી ચોરસ તો ચોરસ કેટલા છે 1 2 2 ચોરસ દેખાય છે બીજે કે દેખાય છે તમને ચોરસ મને ચોરસ બીજે દેખાતા નથી ક્યાં એટલે ત્યાં 2 આવશે બરાબર ને એક મિનિટ હો જો 1 2 અને આ 3 આ ચોરસ જ છે એટલે કેટલા આવશે 3 પછી ત્રિકોણ તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 કેટલા ત્રિકોણ થાય છે 16 બરાબર ને જો અહીંયા તમે મારી સાથે જોયું છે મે બધા આમ ચોપડીમાં કેટલા ત્રિકોણ છે જો તો સૂરજમાં 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ને 13 થાય છે પછી લંબચોરસ કેટલા આપ્યા છે તો કે 1 2 3 ને 4 કેટલા છે 4 તો લખો 4 અહીંયા આપણે પ્રશ્ન 12 પૂરો હવે આપણે આગળ જોઈએ ચાલો ગૃહ કાર્ય કરીએ તો આમાં આપણે ચાલો ગૃહ કાર્ય કરીએ આ તો બાળ મિત્રો તમને આવડે આકાર ગણો લખો તથા ચિત્રમાં રંગ પૂરો આ તમારે હોમવર્કમાં છે પછી ચિત્ર દોરો અને સૂચના મુજબ રંગ પૂરો આ તમારે પાના નંબર 72 અને 73 ચાલો ગૃહ કાર્ય કરીએ તે હોમવર્કમાં ઘરેથી લાવવાનું રહેશે હવે આપણે દરરોજ એક એક ઘડીઓ જોતા હતા એટલે આપણે ક્યાં સુધી ઘડિયા જોયા બાળ મિત્રો યાદ છે 3 એકા સુધી કર્યા હતા તમારે 4 બરાબર આજ આપણે 5 એકાનો ઘડીઓ જોઈ લઈએ પછી હું તમને નંબર આપું એક ઘડીઓ લખી લઈ પાંચ એકા પાંચ પાંચ દુ દસ પાંચ તેરી પંદર પાંચો વીસ પચો પચો 25 5 6 30 5 7 35 5 8 40 5 9 45 5 8 50 હજી આપણે એક વાર બોલી લઈએ તમે તમારા નોટબુકમાં પણ લખજો 5 એકા 5 5 2 10 5 3 15 5 6 20 5 5 25 5 6 30 5 7 35 5 8 40 5 9 45 5 7 50 હવે બાળકી પ્રશ્નનો વારો આવ્યો લેશન તો આપણે કરવાનું જ હોય તો ચલો આપણે લેશન લખી લઈએ તમે તારીખ લખજો 11 12 20 વિષય ગણિત ધોરણ બીજો એમાં એચ ડબલ્યુ તો ઓલા તો જો તમને મેં ચિત્ર દોરવાના કીધા એ તો લાવવાનું છે પણ જો આકાર ગણો લખાઓ લખો તથા ચિત્રમાં રંગ પૂરવા આકાર ગણીને આપણે લખવાનું અને આ ચિત્રમાં મસ્ત રંગ પૂરવાનું છે પછી અહીંયા પણ ચિત્ર દોરો અને સૂચના મુજબ રંગ પૂરો લીલો રંગ હોય લંબચોરસમાં લીલો કીધો છે ત્રિકોણમાં પીળો ચોરસમાં વાદળી અને ગોળમાં લાલ એટલે આપણે ચાલો ગૃહ કાર્ય કરીએ પ્રકરણ 6 સ્વાધ્યાય પોથી પાના નંબર 72 73 પૂર્વ બરાબર ને આ
કાર્ય તમારે જાતે કરવાનું છે અને આવડે એવું જ છે અઘરું નથી કારણ કે આ બધું આપણે આગળ જોઈએ શીખવું અને બીજું છે પાના નંબર 68 માં કેવી સૂચના મુજબ કરો 68 અને 69 એ પણ તમારે કરવાનું રહેશે બરાબર આવજો આભાર